more news and trending updates, subscribe to Connect Gujarat, press the bell icon to never miss an exclusive from us. સુરતના ઉધના વિસ્તારમાં ગત મોડી રાત્રે પુનઃ એકવાર નિશાન બનાવતા દુકાનધારકોમાં ફફડાટ સાથે પોલીસ પેટ્રોલિંગ સામે રોષ ફેલાયો હતો. ગત રાત્રે એક મોબાઈલ શોપને તસ્કરોએ નિશાન બનાવી અંદર રહેલ રોકડ મોબાઈલ લઈ ફરાર થઈ જવાની ઘટના સામે આવી છે. સુરત શહેરમાં તસ્કર ટોળકી પુનઃ સક્રિય બનતા શહેરજનોમાં ફફડાટ સાથે પોલીસના નાઇટ પેટ્રોલિંગ સામે અનેક સવાલો ઊભા થયા છે. હજુ થોડા દિવસ અગાઉ જ સુરતના ઉધના વિસ્તારમાં તસ્કરો એક મકાનને નિશાન બનાવી લાખોની મત્તાની ચોરીનો ભેદ ઉકેલ્યો નથી, ત્યાં ગત રોજ મોડી રાત્રે તસ્કરોએ પુનઃ આ જ વિસ્તારમાં આવેલ ગુડલક મોબાઈલ શોપને નિશાન બનાવવાની ઘટના સામે આવી છે, જેમાં તસ્કરો દ્વારા દુકાનનું શટર તોડતા પહેલા બહાર મુકાયેલ સીસીટીવી કેમેરાની દિશા બદલી સ્વિચ બંધ કરી દુકાનમાં પ્રવેશ્યા હતા. તસ્કરોએ દુકાનમાં રહેલ 2 લાખથી વધુ રોકડ તથા મોબાઈલોની ચોરીને અંજામ આપ્યો હતો. આ ઘટનાની જાણ વહેલી સવારે દુકાન માલિકને થતાં તે તાત્કાલિક પોતાની શોપ ઉપરથી દોડી આવ્યો હતો અને સમગ્ર ઘટનાની જાણ તેણે પોલીસને કરી હતી, જેથી ઉધના પોલીસે ઘટના સ્થળે ધસી આવી વધુ તપાસ હાથ ધરી છે.